ડભોઈથી કાયાવરણ અને કરજણને જોડતા રાજદોરી માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર થઈ ગયો હોય આજરોક માર્ગ અને મકાન વિભાગ દ્વારા 22 કરોડના ખર્ચે મજબૂતીકરણ રિસ્ફેક્સિંગ કરવામાં આવશે, જેનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરંદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ડભોઈથી કાયાવરણ અને કરજણ રોડ ઉપર વાહન વ્યવહાર કરતા લોકોની માંગ હતી કે આ રોડ બિસ્માર થઈ જવાથી વાહન વ્યવહારને અસર થતી હતી, જે માર્ગને મજબૂતીકરણ કરવા હેતુ 22 કરોડની મંજૂરી મળતા આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, ભાવેશ પટેલ નડા, નગરપાલિકા પ્રમુખ વિરેન શાહ સહિત આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રસંગે ડભોઈ RNB વિભાગ અધિકારી ED જોશી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. વિજય બારોટ, ZSTV, ડભોઈ. જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાય છેલ્લા 6 વર્ષમાં ગર્ભાવતી ડભોઈ વિધાનસભામાં અનેક કામો થયા છે. આજે ડભોઈથી કાયાવરણ સુધીના રસ્તા જે 18 કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય, લોકોની અવરજવર હોય, આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય, લોકોની લાગણી ને માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે. સરકાર દ્વારા 22 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે અને 3 કરોડ રૂપિયા ઘરનાળાઓ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે. કુલ તો 33 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ રસ્તા બનાવવા માટે ફાળવવામાં આવી છે. ત્યારે હું આજે અહીંયાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, સાથે સરકારનો આભાર પણ માનું છું. છેલ્લા 1 મહિનામાં આપ જોઈ શકો નાના મોટા કરીને 75 કરોડ કરતાં પણ વધુ રકમ સરકાર દ્વારા અહીંયા ડભોઈ વિધાનસભામાં ફાળવવામાં આવી છે. ગઈકાલે પણ 4 નાના રસ્તાઓ માટે 4 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સરકાર દ્વારા ગર્ભાવતી ડભોઈ તરફ વિશેષ પ્રેમ રાખીને જે રીતે કરોડો રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં ગર્ભાવતીનો વિકાસ પણ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે, ત્યારે એમાં ભંડોળ ફાળવવા માટે સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને ધરવાસા, અભીપુરા, મંડાળા, કાયાવરણ, પારિકા એ તમામ ગામના લોકો જેના રસ્તો ઉપયોગી થવાનો છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન, 6-7 બીજો માળ, સિટી સેન્ટર કોમ્પ્લેક્સ, સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403, 9033387753. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં સિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે.
ટેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.